હેલો બચ્ચા પાલડી, કેમ છો? તો આ એમસીક્યુ ની અંદર તમને શું આપેલું છે, એ છે 10 ગુણાકારમાં 10 ની માઇનસ 6 કુલંબ વિદ્યુત ભારથી 10 સેન્ટીમીટર અંતર આવેલા બિંદુએ સ્થિતિમાન મેળવો. બેટા બિંદુવત વિદ્યુત ભારના લીધે ઉત્પન્ન થતું સ્થિતિમાનનું સૂત્ર આપણે સૌ ખૂબ સારી રીતે બેટા એનાથી પરિચિત છે. બિંદુવતના લીધે જે સ્થિતિમાન હશે એ હોવાનું છે KQ / R. યાદ આવે છે ને, KQ / R. જો KQ / R સ્ક્વેર કરશો તો વિદ્યુત ક્ષેત્ર આવશે. અહીંયા આવશે બેટા KQ / R. તમામ કિંમતો મૂકશો અને જવાબની તરફ બેટા આગળ વધશો. 9 ગુણાકારમાં 10 ની 9 અને વિદ્યુત ભાર જે આપેલો છે 10 ગુણાકારમાં 10 ની માઇનસ 6 એના છેદમાં જે ડિસ્ટન્સ તમને કીધું તું બેટા, એ ડિસ્ટન્સ છે 10 સેન્ટીમીટર. સેન્ટીમીટર એસા એકમ નથી, તો પ્રેમથી 10 ની માઇનસ 2 કરવું પડશે. અને અહીંયા તમે જોઈ શકશો તો 10 10 તો બેટા પ્રેમથી કેન્સલ આઉટ થઈ રહ્યું છે. વાહ ભાઈ વાહ ભાઈ વાહ. તો જે ફાઇનલ જવાબ આપણો આવશે એ શું લખી શકવાના છે બેટા? 9. તો ચલો બેટા જેસે થે 10 ની ઘાત કેટલી લખાશે? અહીંયા છે 9, અહીંયા છે માઇનસ 6. 9 માંથી 6 ગઈ તો બચવાની છે બેટા એ છે 3, અને માઇનસ 2 ઉપર જશે તો પ્લસ થશે. તો 3 પ્લસ 2, વાહ ભાઈ વાહ, સ્થિતિમાન છે તો એનો એસઆઈ એકમ તો બેટા વોલ્ટ જ થશે. અને આવો જે આન્સર તમને જોઈ શકવાના છો એ આન્સર તો સરસ મજાનો તમને દેખાય છે, એ છે આન્સર D. થેન્ક યુ બચ્ચા પાલડી, થેન્ક યુ સો મચ.